જે ધોધમાર જે વરસાદ છે તે થોડા સમય માટે પડ્યો અને ત્યારે જે સ્થિતિ છે તે સામે આવી છે કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક જે દાવા કરવામાં આવતા હતા કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કરવામાં આવી છે ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે મોટા વરાછા ઉત્તરાયણ જે પોલીસ સ્ટેશનની બહારના આ દ્રશ્યો છે જોઈ શકાય છે ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે અને પોલીસ દ્વારા જપ્ત કરેલા જે વાહનો છે તે પણ પાણીના ગરકાવ થયા છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના બે ભાગ છે એક અને બે બંને પોલીસ સ્ટેશન વચ્ચે જે રોડ છે ત્યાં જે ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે અને બીજી બાજુ આંગણવાડી પણ આવેલી છે એટલે લોકોને પણ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે અહીંયા નાના ભૂલકાઓ છે ત્યારે અહીંયા અભ્યાસ કરવા આવતા હોય છે ત્યારે પાણી ભરાતું હોય છે ત્યારે મુશ્કેલીનો જે સામનો છે તે અહીંયા નાના બાળકોએ આંગણવાડી છે તેમને જે બાળકોએ કરવો પડતો હોય છે મહત્વની વસ્તુ એ છે મહાનગરપાલિકા દ્વારા અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે કે જે પ્રી મોન્સુની જે કામગીરી છે તે કરવામાં આવી છે બીજી બાજુ સુરત મહાનગરપાલિકાના મેયર દ્વારા અધિકારીઓને સૂચ જે સૂચના આપવામાં આવી હતી કડક શબ્દોમાં જે સૂચના આપવામાં આવી હતી કે પ્રી મોન્સ્યુંગની કામગીરીની અંદર કોઈ રીતની છતી ન રહેવી જોઈએ ત્યારે આ રીતના દ્રશ્યો છે વરાછા ગંડાળા વિસ્તારની અંદર જે પાણી ભરાયા હતા જોઈ શકાય છે કે પોલીસ કર્મીઓ દ્વારા પોતાના જે પેન છે તે ઊંચા કરી અને ઘૂંટણ સુધીના પાણીની અંદરથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે દૃશ્યો કહે છે કે પોલીસ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે મહાનગરપાલિકા દ્વારા હવે ક્યારે આ પાણીનો નિકાલ કરી શકે છે કેટલી મુશ્કેલી પાણીથી આ એસ અમે જાણ તો કરીએ છીએ પણ આવે છે ઢાંકણા ખોલી જાય છે પણ વરસાદ ફરી આવે એટલે ફરી પાછું પાણી ભરાઈ જાય છે અડધો કલાક કલાક જેવું તો આ ભરાયેલું રહે છે પાણી અર્ધ કલાક કલાક રહે છે દર વખતે વરસાદની અંદર આસ્તીસાદ થોડો પણ આવે એટલે ભરાઈ જ જાય છે અહીંયા પાણી ભરાઈ જાય છે એસએમસી ને જાણ કરી જાણ કરી છે એસએમસી એ લોકો આવે છે ઢાકણા ખોલી જાય છે પણ પેલું અંદર જે ટાંકીનો જે પ્રોબ્લેમ છે એ કઈક સોલ્વ નથી થયો તો કેટલી મુશ્કેલી પોલીસ કર્મીઓ જે અરજદારો જે અહીં આવી રહ્યા છે તેમને કેટલી મુશ્કેલીઓનો સામનો મુશ્કેલીઓ તો પડે જ છે અરજદારોને આવવાનું કારણ કે અહીંથી અમારા બે વિભાગ છે પોલીસના આ બાજુ આ પોલીસ સ્ટેશન પેલું પોલીસ સ્ટેશન સામે તો અહીંથી જવું હોય તો તકલીફ તો પડે ને જે રીતે જોઈ શકાય છે કે પોલીસ કર્મીઓને તકલીફનો જે સામનો છે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે એક બાજુ ફરીથી વરસાદ જે શરૂ થયો છે અને બીજી બાજુ આ રીતની જે સ્થિતિ છે તેને લઈને હાલમાં સ્થાનિક લોકો છે મુશ્કેલીમાં મુકાયા છે સાથે સાથે પોલીસ સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાયા છે જોઈ શકાય છે કે રિક્ષાના જે ટાયર છે પાણીમાં ગરકાવ થાય ત્યાં સુધીના જે પાણી છે તે ભરાય છે બીજી બાજુ પોલીસ કર્મી જે રીતે કહી રહ્યા છે કે મહાનગરપાલિકાને અનેક વાર આ બાબતે રજૂઆત કરવામાં આવી છે જાણ કરવામાં આવી છે છતાં પણ સમયસર જે પાણીનો નિકાલ નથી થતો ને તેના કારણે લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જી પણ સ્પષ્ટપણે દેખાઈ જ રહ્યું છે કે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વધારે તકલીફ છે અને આ મામલે મહાનગરપાલિકા તંત્રની સામે લોકોનો રોષ પણ દેખાઈ રહ્યો છે કારણ કે થોડા વરસાદના જ પાણી ભરાવાની આ ઘટનાઓ બની રહી છે બાય